नमस्कार बाल मित्रों, हवे आपणे बाल नरेन्द्र पाठनुं वाचन करवानुं छे। तो दरेक बाल मित्रोए पोतानी चोपड़ी, गुजरातीनी चोपड़ीमां पेज नंबर 63 दरेके खोलीने बेसवुं, बराबर। तो चालो बाल मित्रों, हवे आपणे अहींया पाठनुं वाचन करीशुं कि तारक घर आंगणामां रमता होय छे। तारकना घर आंगणामां नरेन्द्र अने तेना केटलाक बाल मित्रो रमता होय छे। એટલામાં નરેન્દ્ર બોલે છે કે તારા ફળિયાનું આ ઝાડ ખૂબ જ મને ગમે છે, ચાલ આપણે ત્યાં રમીએ। નરેન્દ્ર તારકને શું કહે છે કે ચાલ તારક, તારા ફળિયામાં એટલે કે આંગણામાં, તારી શેરીમાં, તારા આંગણામાં જે આ ઝાડ છે એ મને ખૂબ જ ગમે છે, એટલે કે ચાલ આપણે ત્યાં આગળ રમીએ। ત્યારે તારક શું કહે છે કે ઝાડ તો મને પણ ખૂબ જ ગમે છે, પણ મારા દાદાજી કહેતા હતા કે આ ઝાડ હવાને, આ ઝાડ એ હવાને સ્વચ્છ રાખે છે। ત્યારે નરેન્દ્ર શું કહે છે, એકદમ સાચી વાત છે કે ઝાડ છે, જે વૃક્ષો છે, હવાને પણ શુદ્ધ રાખે છે, વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓનો આશ્રય સ્થાન પણ બની રહે છે। ત્યારે તારક શું કહે છે કે અને આ વૃક્ષો તડકામાં છાંયડો પણ આપે છે। પછી તારક શું કહે છે કે નરેન્દ્ર, આ વૃક્ષો એ તડકામાં આપણને છાંયડો પણ આપે છે। પછી નરેન્દ્ર શું કહે છે કે તારક, તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે? નરેન્દ્ર તારકને શું પૂછે છે કે તારક, તું ક્યારે પણ ઝાડ ઉપર ચડ્યો છે? ત્યારે તારક શું કહે છે, ના હો, મને તો બીક લાગે, કે ના હું કોઈ દિવસ ઝાડ ઉપર ચડ્યો નથી, મને તો ઝાડ ઉપર ચડવાની ખૂબ જ બીક લાગે છે। ત્યારે નરેન્દ્ર શું કહે છે કે અરે તારક, એમાં ડરવાનું શું હોય, જો હું વૃક્ષ ઉપર ચડું છું, બરાબર। ત્યારે નરેન્દ્ર ઝાડ ઉપર ચડવા લાગે છે અને નીચેથી પછી તારકને બૂમ પાડે છે કે તારક, તું ઝાડ ઉપર ચડી જા, ઉપર આવી જા, મજા આવશે। ત્યારે તારક શું કહે છે કે પણ મને તો ખૂબ જ બીક લાગે છે, હું ઝાડ ઉપર ચડીશ નહીં। પછી નરેન્દ્ર ઝાડની ડાળીઓ ઉપર હિંચકા પણ ખાય છે, ત્યારે તારકને બૂમ પાડે છે કે તારક આવી જા, અહીંયા પણ હિંચકા ખાવાની ખૂબ જ મજા પડશે, પણ તારકને તો ઝાડ ઉપર ચડવાની બીક લાગે છે એટલે તારક ઝાડ ઉપર ચડતો નથી। પછી એટલામાં નરેન્દ્ર કહે છે કે એમાં શું બીવાનું, મારી માતા કહે છે કે જીવનમાં નીડર બનો। ત્યારે નરેન્દ્ર શું કહે છે તારકને કે તારક, એમાં શું ડરવાનું હોય, ચાલ ચડી જા ઝાડ ઉપર, કે મારી માતા કહે છે કે જીવનમાં નીડર બનો, કોઈથી ડરશો નહીં, બરાબર। ત્યારે તારક શું કહે છે કે તારી વાત તો સાચી છે, ચાલ ત્યાં હું પણ ઝાડ ઉપર ચડું, એમ કે મારો પણ થોડો ડર ભાગે, હું પણ ચડવાની કોશિશ કરું। તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે, બરાબર। એટલામાં તારકના દાદાજી આવી જાય છે, બરાબર। જ્યારે તારક ઝાડ ઉપર ચડવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે, ત્યારે એટલામાં પણ આવી જાય છે, તારકના દાદાજી આવી જાય છે। પછી દાદા શું કરે છે કે અરે શું કરે છે તારક, ઝાડ ઉપર ચડે છે કે પડી જઈશ, નીચે ઉતરી જા, બરાબર। દાદાજી આવીને શું કહે છે કે તારક, તું નીચે ઉતરી જા, નહીતર તું નીચે પડી જઈશ। પછી તારક શું કહે છે કે દાદાજી હું નહીં પડું, જુઓ મારો ભાઈબંધ બાળ નરેન્દ્ર પણ ઝાડ ઉપર હિંચકા ખાય છે। ત્યારે દાદા શું કહે છે, નરેન્દ્ર હા પેલો તોફાને ને, દત્તબાબુનો દીકરો ને, એ વળી એના રવાડે તું ક્યાં વૃક્ષ ઉપર ચડે છે, એ તો વડના વાંદરા ઉતારે એવો છે, એ છોકરા નીચે ઉતર, બરાબર। પછી દાદા શું કહે છે કે તું ક્યાં એના રવાડે ચડે છે, એ તો ખૂબ જ તોફાની છે, એ તો વડના વાંદરા ઉતારે એવો છે, એમ કે એ ભલે ચડ્યો પણ તું નીચે ઉતરી જા, બરાબર। પછી દાદાજી નરેન્દ્રને પણ લડે છે કે ચલ તું પણ નીચે ઉતરી જા। પછી નરેન્દ્ર શું કરે છે કે દાદાજીને પ્રણામ કરે છે કે પ્રણામ દાદાજી। ત્યારે દાદા શું કહે છે કે સુખી રહો, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? દાદા શું કહે છે અને આશીર્વાદ આપે છે કે સુખી રહો બેટા,
પછી દાદા શું કહે છે કે તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? ત્યારે નરેન્દ્ર શું કહે છે કે દાદાજી ઝાડ ઉપર ચડીને એના ડાળી ઉપર હિંચકા ખાવાની મને ખૂબ જ મજા આવે છે, માટે હું ઝાડ ઉપર ચડ્યો હતો. પછી દાદા શું કહે છે કે સારું, પણ હવે ન ચડતો બરાબર. તો નરેન્દ્ર શું કહે છે, કેમ દાદાજી હવે ના ચડું? ત્યારે દાદા શું કહે છે કે જોર્જ બીટા આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, એ નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે બરાબર, સમજો ને. એટલે કે હવે ઝાડ ઉપર ન ચડતો, બીજે ક્યાં રહો. ત્યારે નરેન્દ્ર શું કહે છે, પણ દાદાજી અત્યારે કઈ, એમ કે અત્યારે તમે ક્યાં જવા નીકળો છો? ત્યારે દાદાના હાથમાં ગીતાનું પુસ્તક હોય છે. પછી નરેન્દ્ર પૂછે છે કે આ શેનું પુસ્તક છે? ત્યારે દાદા શું કહે છે, અરે શિવ શિવ શિવ, કે હું તો તમારી વાતોમાં મંદિરે જવાનું તો ભૂલી જ ગયો, મારે તો મોડું થાય છે, હું તો આ ચાલ્યો. પછી દાદાજી જતા રહે છે બરાબર. પછી દાદા શું કહે છે, સાંજે ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજો ને. પછી દાદાજી જતા રહે છે. પછી તારક શું કહે છે, અરે નરેન્દ્ર તું ફરીથી કેમ ઝાડ ઉપર ચડે છે? ત્યારે નરેન્દ્ર શું કહે છે કે હા એમાં શું વાંધો છે, ઝાડ ઉપર તો ચડવું જોઈએ. કે ત્યારે તારક શું કહે છે, પણ દાદાજી કહેતા હતા કે ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે અને કે તું પાછો ઝાડ ઉપર ચડે છે. ત્યારે નરેન્દ્ર શું કહે છે કે અરે તારક, દાદાજી તો આપણે ફરીથી ઝાડ ઉપર ના ચડીએ માટે આપણને ડરાવતા હતા બરાબર, બાકી ઝાડ ઉપર તો કાંઈ જ નથી, કોઈ જ રહેતું નથી બરાબર. પછી નરેન્દ્ર ઝાડ ઉપર ચડે છે, હિંચકા ખાય છે અને ડાળી પકડીને સરસ મજાને આ હિંચકા ખાય છે અને તો ખૂબ જ મજા પડી જાય છે. પછી કઈ ગીતો ગાય છે કે અમે અહીંયા ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રંગબેરંગી, ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ. પછી એને તો હિંચકા ઉપર ડાળીઓ ખાવાની, ડાળી ઉપર હિંચકા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. ને તો ગીતો ગાય છે કે અમે ન ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રંગબેરંગી, ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ. આમ કરી અને ફરીથી ઝાડ ઉપર ચડી જાય છે. પછી બાળ મિત્રો, એક દિવસ બાળ નરેન્દ્ર એની માતા ભુવનેશ્વરી દેવી, એમની માતાનું નામ શું હતું, ભુવનેશ્વરી દેવી, એ પોતાની માતાના ખોળામાં માથું રાખીને સૂતો હોય છે બરાબર. તો એમની માતા ભુવનેશ્વરી દેવી એમને હનુમાનજી વિશે વાતો કહેતા હોય છે બરાબર. ત્યારે માતા શું કહે છે કે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા, એવી વાર્તા કહેતા હોય છે હનુમાનજી વિશે બરાબર. ત્યારે નરેન્દ્ર શું કહે છે કે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? ત્યારે માતા શું કહે છે કે હા બેટા, હનુમાનજી હવામાં ઉડી શકતા હતા, એ કેવા હતા, વાયુપુત્ર હતા, માટે એ આકાશમાં ઉડી શકતા હતા, એ ખૂબ જ બુદ્ધિમાન હતા અને ખૂબ જ તાકાતવાન પણ હતા અને બળવાન પણ હતા. તો પાછું નરેન્દ્ર શું પ્રશ્ન પૂછે છે કે માતા હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? ત્યારે માતા શું કહે છે કે હનુમાન દાદાને કેળા ખૂબ જ ભાવે છે, માટે તે કેળાની વાડીમાં રહે છે. કે પછી શું કહે છે માતા કે ચાલ હવે તું સૂઈ જા, પછી સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. પછી નરેન્દ્ર આંખો બંધ કરી માતાના ખોળામાં માથું રાખી અને સૂઈ જાય છે. અને માતા, જે માતા ભુવનેશ્વરી હોય છે, નરેન્દ્રના પીઠ ઉપર ભુવનેશ્વરી દેવી નરેન્દ્રના પીઠ ઉપર હાથ ફેરવે છે, પરંતુ નરેન્દ્રને ઊંઘ આવતી નથી. એમને પછી રાત્રે મનોમન સંકલ્પ કરે છે કે હું સવારે હનુમાન દાદાને મળવા કેળાની વાડીમાં જઈશ. પછી નરેન્દ્ર સવારે વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ અને ઘરમાં કોઈને પણ જણાવ્યા વગર ક્યાં જાય છે, કેળાની વાડીમાં જતા રહે છે બરાબર. પછી નરેન્દ્ર કેળાની વાડીમાં પહોંચી જાય છે સવારે બરાબર. પછી નરેન્દ્ર શું કહે છે કે હું તો ક્યારનોય કેળાની વાડીમાં ઊભો છું, પરંતુ હનુમાનજી કેમ ન આવ્યા? જો હું હનુમાનજી નહીં આવે તો હું એમની સાથે કિટ્ટા કરી નાખીશ બરાબર. પછી માતા શોધતા શોધતા કેળાની વાડીમાં આવે છે અને બાળ નરેન્દ્ર કેળાની
वाड़ी में हो छे। पछी माता कहे छे कि अरे बेटा तू अहीं छे, हूँ तने क्यारनी शोधू छू अने हाथ में शू छे, आटला बधा केळा कोना माटे छे। त्यारे नरेन्द्र कहे छे कि माता हूँ हनुमान दादाना दर्शन करवा आव्यो छू, आ केळा एमना माटे ज छे। અને કહ્યું હતું ને તમે કે હનુમાન દાદા કેળાની વાડીમાં રહે છે, એમને કેળા બહુ ભાવે છે, માટે હું અહીંયા કેળા લઈ અને કેળાની વાડીમાં હનુમાનજીની રાહ જોઉં છું, પરંતુ હનુમાન દાદા તો આવતા જ નથી। ત્યારે માતા કહે છે કે બેટા હનુમાનજીને રામજીએ કંઈક કામ સોંપ્યું હશે, માટે એ ત્યાં ગયા હશે, એમ કે એટલે નહીં આવ્યા હોય। તું ચાલ બેટા, દાદાનો ખરો ભક્ત નીકળ્યો હતો તો માતા એવું કહે છે। પછી એમની માતા ભુવનેશ્વરી બા નરેન્દ્રને ઘરે લઈ જાય છે, બરાબર। અને પછી એમની માતા અભિમન્યુ વિશે પણ બા નરેન્દ્રને વાર્તાઓ કહે છે। પછી નરેન્દ્ર માતાની આંગળી પકડી અને ઘરે ચાલ્યા જાય છે। પછી એક દિવસ હવે એવું બને છે કે નરેન્દ્ર શું કહે છે કે ચાલો ભેરુ આપણે એક સરસ મજાની રમત રમીએ, બરાબર। પછી બધા એમના જે ભાઈબંધો હોય છે, ભેરુ એટલે ભાઈબંધો મિત્રો, એ બધા ભેગા થાય છે। ત્યારે નરેન્દ્ર શું કહે છે કે ચાલો ભાઈબંધો આપણે એક સરસ મજાની રમત રમીએ, બરાબર। ત્યાર પછી એમના ભાઈબંધો શું કહે છે કે કઈ નવી રમત રમીશું આપણે। ત્યારે નરેન્દ્ર શું કહે છે કે આપણે એક સરસ મજાની ધ્યાનની રમત રમીએ, જે ઋષિ મુનિઓ ધ્યાનમાં બેસે છે એવી રમત આપણે રમીએ। તો એમનાથી એક દધીચી હોય છે, એ દધીચી શું કહે છે કે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય છે। ત્યારે નરેન્દ્ર કહે છે કે ધ્યાનમાં બેસવાથી મનમાં શાંતિ રહે છે, મનને શાંતિ મળે છે, શરીરનો થાક દૂર થઈ જાય છે, બરાબર। અને આપણા બાળકોને તો ઘણો બધો ફાયદો થાય છે, અને આપણામાં એકાગ્રતાના ગુણો પણ આપણામાં આવે છે। ત્યારે તારક શું કહે છે કે નરેન્દ્ર આ બધી વાત તો આ બધી તને કેવી રીતે ખબર પડી? ત્યારે દધીજી શું કહે છે કેમ ના પડે, એના ઘરે દરરોજ સંતો અને મહાસંતો આવે છે, માટે એને તો ખબર જ હોય। ત્યારે તારક શું કહે છે, હે નરેન્દ્ર તારા પિતા દત્તબાબુ દરરોજ સંતો મહાસંતોને બોલાવે છે? ત્યારે નરેન્દ્ર શું કહે છે, હા તેઓ દરરોજ સવારે અને સાંજે સંતો અને મહાસંતો જોડે મારા પિતાજી પણ ધ્યાનમાં બેસે છે। ત્યારે દધીજી શું કહે છે કે હા હા ચાલો ચાલો આપણે બધા જ ધ્યાનની રમત રમીએ। તો નરેન્દ્ર અને બધા મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવાડે છે, પછી ઓમકાર બોલવાનું કહે છે, અને બધા પદ્માસનમાં બેસી અને ઓમકાર બોલે છે, અને બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે। ત્યાં એકાએક બૂમ સંભળાય છે, ભાગો ભાગો સાપ આવ્યો, એટલે આ બૂમો બધાને સંભળાય છે, અને બધા મિત્રો પદ્માસનમાં જે બેસેલા હોય છે એ બધા ઊભા થઈ જાય છે। દધીજીની આંખ ખોલી, અરે બાપરે સાપ આવ્યો ભાગો, પછી તારક પણ ઉભો થઈને ભાગી જાય છે, અને પછી દધીજી અને તારક નરેન્દ્રને પણ દૂર પાડે છે કે નરેન્દ્ર ઉભો થા, સાપ આવ્યો છે, ચાલ આપણે અહીંયાથી જતા રહીએ। પરંતુ નરેન્દ્રને તો એક પણ ગુણ સંભળાતી નથી। પછી દધીજી ફરીથી પણ કહે છે કે નરેન્દ્ર સાંભળે છે કે નહીં, સાપ નીકળ્યો છે, ચાલ આપણે અહીંયાથી ભાગી જઈએ, પરંતુ નરેન્દ્રને એક પણ ગુણ સંભળાતી નથી। પછી જ્યારે નરેન્દ્ર પોતાના ધ્યાનમાંથી ઊભો થાય છે, ત્યારે તારક કહે છે, અરે નરેન્દ્ર તું તો ખરો નીકળ્યો। તો પછી નરેન્દ્ર શું કહે છે, કેમ ભાઈ તું મને આમ કહે છે? ત્યારે પછી તારક શું કહે છે કે તને અમારી એક પણ ગુણ ના સંભળાય? ત્યારે નરેન્દ્ર કહે છે, ના મને તો કઈ ખબર જ નથી। પછી દધીજી પણ કહે છે કે તને મારી પણ એક પણ ગુણ સા ના સંભળાય? ત્યારે નરેન્દ્ર કહે છે, ના મને કશી ખબર નથી। પછી તારક શું કહે છે, ખરેખર તને ખબર નથી? ત્યારે શું કહે છે નરેન્દ્ર કે ના મને સાચી જ કોઈ વાતની ખબર નથી, શું થયું મને કહો। ત્યારે નરેન્દ્ર કહે છે કે ના મને તો કશી ખબર નથી, હું તો ધ્યાનમાં બેઠો હતો, મને કોઈ વાતની ખબર નથી। પછી દધીજી શું કહે છે, જો ભાઈ તારી આ ધ્યાનની રમત અમારે રમવી નથી, આ તો ખૂબ જ
જોખમી છે ત્યારે તારક શું કે છે ના એવું નથી દજીજી આપણે આંખો બંધ કરી હતી આપણે એકદમ ધ્યાનમાં એકાગ્રતા થઈને બેઠા નતા અને જ્યારે નરેન્દ્ર એકદમ ધ્યાનમાં બેસી અને ઓમકાર બોલતો હતો ને એ ધ્યાનમાં એવો એકાગ્ર થઈ ગયો કે આપણી એક પણ બૂમ એને સંભળાઈ નહીં બરાબર પછી દધીજી શું કહે છે કે તારક મને તો લાગે છે કે આપણો નરેન્દ્ર મોટો થઈ અને ભવિષ્યમાં ખૂબ જ એક મહાન વ્યક્તિ બનશે ત્યારે નરેન્દ્ર એમના મિત્રો સાથે સ્મિત કરી અને પછી એટલામાં માતા આવે છે પછી માતા શું કહે છે કે નરેન્દ્ર ઓ નરેન્દ્ર પછી નરેન્દ્ર ઉભો થઈને શું કહે છે કે હા માતા આ રહ્યો હું શું કામ હતું ત્યારે માતા શું કહે છે કે ચાલ આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે અને આપણે એમને એકાદ ભજન પણ સંભળાવવાનું છે ત્યારે નરેન્દ્ર કહે છે કે હા માતા ચાલો હું એક સરસ મજાનું ભજન એમને સંભળાવીશ પછી એ એના મિત્રોને આવજો કહી અને બધા મિત્રો છૂટા થઈ જાય છે બરાબર અને આ રીતે બાળ નરેન્દ્રની અંદર એકાગ્રતા જિજ્ઞાસા અને નિડરતા જેવા બાળપણથી જ ગુણો ધરાવતા હતા તો બાળ મિત્રો અહીંયા આપણો પાઠ 12 બાળ નરેન્દ્ર એ પાઠની આપણે અહીંયા અભ્યાસ કરી ગયા તો હવે આ પાઠ દ્વારા આપણે કેટલાક પ્રશ્નો જવાબનો અભ્યાસ કરીશું।